હેલ્લો નમસ્કાર વિદ્ય મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ ગાલાની તમારી વિજ્ઞાનની નવે પ્રયોગ પૂછી જેની અંદર પ્રયોગ નંબર છ સંપૂર્ણ આપણે સોલ્યુશન જોઈશું તે પહેલાં ચેનલમાં નવા છે તો પટાટ સબસ્ક્રાઈબ કરી લેશો તમારે અન્ય કોઈ પણ પ્રયોગ લખવાના બાકી છે તો તેની સંપૂર્ણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળી જશે ચાલો શરૂ કરીએ હેતુ છે તો કે એસિડ અને બે વચ્ચે થતી તટસ્થિકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો સાધનો તો કે સ્ટેન્ડ બ્યુરેટ સ્ટોપ કોક અને બીકર પદાર્થો કયા કયા છે એસીલનું દ્રાવણ અને એન એઓએચનું દ્રાવણ સૂચક તો કે ફિનોલેન્થી આપણે આપશે આકૃતિની અંદર જોવા જઈએ આ તમારી આકૃતિ છે મિત્રો સેમ ટુ સેમ અહીં દોરવાની રહેશે અને એ પણ પેન્સિલની મદદથી પ્રયોગ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ અંદર જોવા જઈએ તો કે બ્યુરેમાં પચાસ એમએલ એનએ ઓએસનું દ્રાવણ ભરી સ્ટેન્ડની મદદથી ઊભી ગોઠવો એક બીકરમાં દસ એમએલ એચ સીએલનું દ્રાવણ લઈ તેમાં ફિનોલેનથીનના બે ટીપા ઉમેરો દ્રાવણનો રંગ નોંધો બીકરને આકૃતિમાં દર્શાવ્યો મુજબ બ્યુરેટ નીચે મૂકો હવે બ્યુરેટમાંથી બીકરમાં એક એક ટીમ્પો એનએ ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો તે ઉપરાંત જ્યારે બીકરમાં આનું મિશ્રણ આછા ગુલાબી રંગનું બને તે વખતે બ્યુરેટનો સ્ટોપ કોક બંધ કરો આ અંખ નોંધી લો વપરાયેલા કદ શોધો આ રીતનું પુનરાવર્તન કરો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોવા જઈએ તો કે એ એનએ ઓચ એ એસિડ બે એનએસસીએલ સાર પ્લસ એચ ટુ મળે અવલોકન કોષ્ટક જોવા જઈએ તો કે ક્રમ બીકરમાં એચ સીએલ નું દ્રાવણ તે ઉપરાંત બ્યુરેટમાં એન એ ઓએચના દ્રાવણ સોરી વાંચન તે ઉપરાંત પ્રારંભિક આંક અંતિમ આંક અને વપરાયેલ એન એ દ્રાવણ તો દસ સેમએલની અંદર અહીં પ્રારંભિકની અંદર પચાસ એમએલ અંતિમ અંદર ત્રીસ વપરાયેલ વીસ દસ સેમ અંદર તો ત્રીસ અહીં સૌપ્રથમ ત્યારબાદ અગિયાર છે અને વપરાયેલો છે તો ઓગણીસ એમ સરેરાશ કેટલું તો કે ઓગણીસ પોઈન્ટ નિર્ણય શું આવશે તો કે આમ એસિડ અને બેજ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે જે તટસ્થીકરણની પ્રક્રિયા છે જ્ઞાન ચકાસણીના વિકલ્પો જોવા જઈએ તો કે આ નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે તો પીએચ બરાબર અગિયાર પોઈન્ટ પાંચ એટલે કે સી તે ઉપરાંત બીજું છે એનએચ એચ ફોર સીએલના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે તો આ પ્રમાણે હશે એટલે કે આપણો જવાબ સાચો સી બનશે તે ઉપરાંત છે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં કયા પદાર્થો ઉમેરે છે તો લાઈમ ચાર એનજીઓ કયા પ્રકારનો ઓક્સાઇડ છે તો એ બેઝિક પ્રકારનો ઓક્સાઇડ છે આગળ જોઈએ વ્યાખ્યા આપો તટસ્થીકરણ પ્રક્રિયા તો જે પ્રક્રિયામાં એસિડ અને બેજ વચ્ચે પ્રક્રિયા થઈ સાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે સૂચક તો જે દ્રાવણ એસિડ અને બેજની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે મિત્રો સંપૂર્ણ પ્રયોગનું સોલ્યુશન જોઈ લીધું તમારે જે પણ પ્રયોગ લખવાનો બાકી છે સંપૂર્ણ તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે વોટ્સએપ ટેલિગ્રામ જોઈન કરી લેશો અને કોઈ પણ ડાઉટ છે એ પણ તમે ત્યાં સોલ્વ કરી શકો છો